बरोडा डेरीनी वार्षिक साधारण सभा मळी हती। केलनपुर दादा भगवान मंदिर खाते आज रोज बरोडा डेरीनी वार्षिक साधारण सभा योजाई हती, जेमा दूध मंडळीना प्रतिनिधिओ मोटी संख्यामां उपस्थित रह्या हता। वार्षिक साधारण सभा दरमियान अंदाजपत्रमां दर्शावायेला मंगवाईने सामे थयेली खर्चनी नोंध संगदा नियामक मंडळे करेल कामकाजनो अहेवाल, विकासलक्षी कामना आयोजनानी नोंध वगैरे जेवा एजेंडा रजू थया हता। डेरीना चेरमेन, वाइस चेरमेन, एमडी सहित वडोदरा अने छोटाउदेपुर जिल्लानी दूध मंडळीना प्रतिनिधिओ मोटी संख्यामां उपस्थित रह्या हता। આજની સભા તોફાની બનવાના એંધાણ હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો। પ્રમુખ મુદ્દાના છેલ્લા એક વર્ષમાં મૃત્યુ પામેલા મંડળીના પ્રતિનિધિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ગત વર્ષની 64મી વાર્ષિક સાધારણ સભાનું પ્રોસેડિંગ બહાર પાડવામાં આવ્યું હતું, તેમજ વર્ષ 2021-22ના વર્ષના અંદાજપત્રમાં દર્શાવાયેલ જોગવાઈ સામે થયેલા ખર્ચને મંજૂર કરવામાં આવ્યો હતો। સાથે સાથે 31 માર્ચ 2022ના રોજ પૂરા થતા વર્ષના સરવૈયા મુજબ નફા વહેંચણી મંજૂર કરવામાં આવી હતી। બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે પ્રમુખ સ્થાનેથી જાહેરાત કરી હતી કે દૂધ ઉત્પાદકોને ચાલુ વર્ષે દૂધ ખરીદી ખર્ચ પેટે દિવાળી અને ત્યારબાદ 31 માર્ચ સુધીમાં તબક્કાવાર 27 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જે ચાલુ વર્ષના એડવાન્સ પેટે આપવામાં આવ્યા હતા। જેની સાથે સાથે વર્ષ 2021-22માં ભરવામાં આવેલા દૂધમાં ભાવફેરની રકમમાં વધુ 72 કરોડ દૂધ ઉત્પાદકોને ચૂકવવાની જાહેરાત કરતા તમામ સભાસદોએ જાહેરાતને વધાવી લીધી હતી। બસ 65મી વાર્ષિક સાધારણ સભાનું કામકાજ આજે સંપૂર્ણ શાંતિથી પૂર્ણ થઈ ગયું છે અને એજન્ડા પરના તમામ કામો છે એ સરળમતે મંજૂર થયા છે। સભાસદો વચ્ચે બોલાચાલી છે, એમાં સભાસદોને એક ભાઈ ઊભા થઈને બોલવા ગયા, એમાં તમે બધા અભણ છો એવું કહ્યું એટલે કેટલાક સભાસદો ઉશ્કેરાયા છે, એ સિવાય કોઈ વાત નથી। બોલવા માટે ઊભા થયા અને સાચી રજૂઆત હતી, એ સાચી રજૂઆત કરી ના શકે એટલે એમના માણસો આગળ આવીને બબાલ ચાલુ કરી। ભાઈ આગળ અમે રજૂઆત કરવા આવ્યા છીએ પણ અમારી રજૂઆત એમના ને એમના લોકો આગળ જે બેસી રહ્યા છે એ કરવા ના દીધી અને અમારી રજૂઆત આ લોકોએ ખોટા ગુંડા જે તત્વો બોલાવીને બંધ કરાવી છે। તો બનાસ ડેરી તમને 650 કરોડ રૂપિયા કરતો હોય તો 851 રૂપિયા ભાવ ચૂકવતી હોય તો આપણે 719 કેમ, એ અમારી રજૂઆત છે, સાચી રજૂઆત છે। સાધારણ સભાની મિટિંગ આપ સર્વે જોઈ, સાધારણ સભાના એક પણ મુદ્દામાં કોઈનો વિરોધ ન હતો, પરંતુ બનાસકાંઠાની વાત લઈ એક સભાસદ 1200 મંડળીઓ છે એમાંથી એક સભાસદ ખોટી રજૂઆત કરતા બીજા સુદૂત સંઘના પ્રતિનિધિઓ વચ્ચે થોડી ચર્ચા થઈ છે, પણ સાધારણ સભા તો બિલકુલ કમ્પ્લીટ પતી ગઈ છે અને આખા વર્ષના અંતે 99 કરોડ રૂપિયા ભાવફેરમાં 27 કરોડ રૂપિયા કપાય એટલે 72 કરોડ રૂપિયા આવતીકાલે દૂધ મંડળીઓને પહોંચી જશે। મારું એવું કહેવું છે, જ્યાં અલાદપુરા ડેરીની મેં આગળ જ્યારે સીઆર પાટીલ ત્યાં આવ્યા હતા અને ત્યારે ત્યાં સ્ટેટમેન્ટ એમને આપ્યું હતું જીબી સોલંકી સાહેબે દિનુ મામાએ કે જે 19 કરોડ રૂપિયા જે ભાવફેર ચૂકવવાનો છે તે ભાવફેર દિવાળી સુધીમાં ચૂકવાઈ જશે, દરેક મંડળીને એ રીતના લેખિતની મયાગર દરેકને જાણ કરેલી છે। તો આજે દિવાળી જતી રહી તો પૈસાનું શું, ભાઈ લોકો ગરીબ છે, લોકો કંઈ પોતાના ઘરના પૈસા મૂકીને નથી ધંધો કરતા, લોકો લોહી રેડીને દૂધ ભરે છે, એસીવાળી ઓફિસમાં બેસીને વહીવટ નથી થતો, આની મયાગર અહીંયા આગળ બેસીને કોઈ જમવા માટે આવ્યા નથી કે તમે અહીંયા આગળ સ્ટેટમેન્ટ આલો છો જમવાનું ત્યાં ચાલુ છે ને જમવાનું, અમારો જવાબ આપો પબ્લિક નો ભાઈ। જે સાચી રજૂઆત હતી એ રજૂઆત કરવા માટે માણસો અમે ઊભા થયા, તારે એ લોકો એ રજૂઆતને દબાવવા માટે એમના માણસો ગોઠવી અને જે અભણ આજે ખેડૂત જે પ્રમુખો છે બધા આવેલા છોટા વડોદરા જિલ્લાના એ બધા અભણ પ્રમુખો છે એને વધારે સમજ ના પડે, અમે જે કંઈ સમજણ પડે એ બોલવા ગયા ત્યારે આ લોકો અમને બોલવા નથી દેતા, એમના માણસો ગોઠવેલા છે।